अंकलेश्वर इंडस्ट्रीज एसोसिएशन द्वारा आयोजित इंडस्ट्रियल एक्सपो 2021 आजथी शुभारंभ थयो हतो। जीआईडीसी ना वीसी एमडी एम थेन्नारसने आज रोज इंडस्ट्रियल एक्जिबिशन ने खुल्लु मूक्यु हतु। त्रिदिवसीय इंडस्ट्रियल एक्सपो नो प्रारंभ आजथी अंकलेश्वर ना जीआईडीसी स्थित स्पोर्ट्स कॉम्प्लेक्स खाते थयो हतो, जेमां 120 थी वधु स्टॉल उभा कराया छे। आजोज एक्सपो 2021 ना उद्घाटन प्रसंगे जीआईडीसी ना वीसीएमडी एम थेन्नारसन उपस्थित रहा था। आ प्रसंगे लघु उद्योग भारती ना राष्ट्रीय प्रमुख बरदेवभाई प्रजापति, अंकलेश्वर जीआईडीसी ना डिविजनल मैनेजर धवल वसावा, ईआईए ना प्रमुख रमेश गाबाणी, सेक्रेटरी डॉक्टर वल्लभ चांगाणी, एक्सपो चेयरमैन प्रवीण तेरैया, डीआईसी ना जनरल मैनेजर जिगर दवे सहित उद्योग अग्रणीओ उपस्थित रहा था। समारंभ दरमियान अंकलेश्वरना विविध उद्योगकारों ने विविध केटेगरी में डीए आनंदपुरा ट्रॉफी थी नवाजवामां आव्या हता। जीआईडीसीना वीसीएमडी एम थेन्नारसने जणाव्युं हतुं के कोरोना संक्रमणने कारणे लॉकडाउननी परिस्थिति वच्चे पण राज्य सरकारे उद्योगोने राहत पेकेज आपी आत्मनिर्भर अभियान अंतर्गत गतिशील राख्या हता। जो कि तेओए अंकलेश्वर उद्योग मंडळनी सीईटीपीना निर्माणमां ભાગીદારી સંદર્ભે કોઈ જાહેરાત કરી નહોતી। કેમિકલ ઉદ્યોગો ઇનોવેટિવ અને ઇનોવેશન દ્વારા ઝડપથી પ્રગતિ સાધી શકે અને ટેકનોલોજીના આદાન પ્રદાન માટે ઉપયોગી એવી વિવિધ કેટેગરીના સ્ટોલ ધારકોએ આ એક્ઝિબિશનમાં ભાગ લીધેલ છે। આ એક્ઝિબિશનમાં અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, સાયખા, વિલાયત જેવી ઔદ્યોગિક વસાહતના જે કર્મચારીઓ અને મેનેજરો અથવા તો ટેકનિકલ પર્સન છે તેમને ખૂબ જ સારી માહિતી અહીંયાથી મળી શકશે અને તેમની જે કઈ સિસ્ટમ છે કે કેટલું અપગ્રેડેશન આવેલું છે તેની પણ અહીંયાથી માહિતી મળશે। અપવાદ રહ્યા, દર વર્ષે અમારા ટેકનોલોજીકલ એક્સપોમાં 300 થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લેતા હોય છે, પરંતુ આ વર્ષે કોવિડ-19 મહામારીના કારણે આપણે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણપણે અમલ કરી શકાય તે માટે ફક્ત 50% એક્ઝિબિટરને જ અમે એક્ઝિબિશનમાં જોડાવા માટે પરવાનગી આપેલ છે। આશા રાખું છું કે આવતા વર્ષે પરિસ્થિતિ નોર્મલ થતાં 500 થી વધુ પણ ઉદ્યોગો ટેકનોલોજીથી માહિતગાર કરવા પુનઃ ભાગ લેશે। આજના આ કાર્યક્રમમાં વસાહતમાં ઉત્પાદન અને એક્સપોર્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ઉદ્યોગોને શ્રી આનંદપુરા ટ્રોફીથી સન્માનનું આયોજન પણ કરવામાં આવેલ છે। પ્રોબ્લેમ હતા પણ આવા એક્સપો થવાથી અને દિન પ્રતિદિન નવી નવી ટેકનોલોજી આવવાથી દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી, ચાહે રિસર્ચ હોય, ઇલેક્ટ્રિસિટી હોય યા ઓટોમેશન હોય, આ બધા જ ક્ષેત્રોમાં દિન પ્રતિદિન આપણા કેમિકલ ઉદ્યોગો તેમજ બીજા બધા ઉદ્યોગોમાં ક્યાંક ના ક્યાંક સારા ઓટોમેશન અથવા ઇન્સ્ટ્રુમેન્ટ સારા આવવાના લીધે આજે પર્યાવરણ એક ઘણું ઓછું થઈ ગયું છે આપણા દેશમાં। આ વખતે માનનીય વડાપ્રધાનશ્રીએ આ કોરોના-19 વખતે આપણા દેશને આત્મનિર્ભર બનાવવાનું જ્યારે એક બીડું ઝડપ્યું છે એવા ટાઈમે આપણા જ અહીંયાથી ઉત્પાદિત આપણા દેશમાંથી થયેલી ઉત્પાદિત ચીજ વસ્તુઓ અને ટેકનોલોજીમાં સારું જ્ઞાન આપણા બધાની સાથે મળે અને આપણા ઉદ્યોગોમાં આપણે સ્વદેશી વસ્તુ વાપરીને આપણા ઉદ્યોગને સારી રીતે ઓટોમેશન કરી અને સારું ચાલે તેમજ પ્રોડક્શનમાં પણ એકદમ સારી પ્રગતિ થાય એવા પ્રયત્નો આવા એક્સપો દ્વારા થઈ રહ્યા છે। તો આજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન મારફત 11 ઇન્ડસ્ટ્રીઝ મેગા એક્ઝિબિશન અંકલેશ્વર ખાતે ઉદઘાટન કરવામાં આવેલું છે। એમાં 4 ડોમમાં ભારતમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીલિસ્ટ એમનો પોતાનો પ્રોડક્ટનો અહીં એક્ઝિબિશન કરે છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી માટેને, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશનથી માંડીને લાઇટ અને સેફટી, સિક્યુરિટી, બોઇલર, અન્ય જો સિસ્ટમ કમ્પ્યુટર બેઝ સિસ્ટમ છે એ બધું અહીંયા એક્ઝિબિશનમાં દર્શાવવામાં આવે છે।
मोटा भागे पुणे बॉम्बे अन्य विस्तार में लोग अँला है ने चार डोम में कोरोना सीजन होवा छता आ वर्षे अंकलेश इंडस्ट्री एसोसिएशन मार्फत आ व्यवस्था करी है खूब सरस रीते व्यवस्था करी है અને ત્યાં પ્રોડક્ટ પણ એક્ઝિબિશન સારી રીતે કરવામાં આવેલા છે અને ઇન્ડસ્ટ્રીઝ તમામને અંકલેશ્વર હોય અને અહીંયા આજુબાજુના સુરત હોય વાપી હોય બરોડા હોય અને આખું યુનો ગુજરાતમાં પણ લોકો અહીંયા આવતા હોય છે અને આ લોકોને ફાયદાકારક હોય છે અને આ એક્ઝિબિશન મફત ઇન્ડસ્ટ્રીને નવા ટેકનોલોજીઓ પણ મળતા હોય છે જેથી એમનો પ્રોડક્શન કોસ્ટ ઓછું થઈ શકે આ આ વર્ષે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર મારફત આત્મનિર્ભર પેકેજને પણ જાહેર કરવામાં આવેલા છે તેથી તે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ઉપર ખાસ કરીને જે ઇમ્પોર્ટ કરવામાં આવે છે ચાઇનામાંથી અન્ય દેશોમાંથી એના માટે અહીંયા અમારા દેશમાં કઈ રીતે પ્રોડક્શન કરી શકીએ અને એ દિશામાં આના કોરોનાના કારણે વધુમાં વધુ ડિમાન્ડો પણ ઇન્ડસ્ટ્રીને મળી રહ્યા છે આવા સંજોગમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનને આ તબક્કે હું અભિનંદન પાઠવું છું અને આ એક્ઝિબિશન સંપૂર્ણ રીતે સફળ થાય એના માટે શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ.